રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8.5 લાખ કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન પણ થઈ છે. નવી જમલિંગ સિસ્ટમના કારણે ઉમેદવારો પોતાના શહેરમાં પરીક્ષા કેન્દ્રની જગ્યાએ બીજા કેન્દ્ર ઉપર આવતા એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર પોલીસે તેને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા ગાઈડ કર્યા હતા. અમુક કિસ્સામાં પોલીસે પોતાની જ વેનમાં ઉમેદવારોને બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. હું રાજકોટથી આવું છું અને જે આ 5 વર્ષની બાદ જે તલાટીની એક્ઝામ આવી છે એનું અમારો જે આતુરતાનો અંત અને અમારી જે મહેનત છે એનું આજે અમને ફાઇનલ એવું લાગે છે કે ના, આજે અમારું કામ પૂર્ણ થશે. કારણ કે આ વખતે સિક્યુરિટી એવી સારી છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, પોલીસ બંદોબસ્ત એટલો સારો છે જેથી વિદ્યાર્થીઓ, આવનારા જનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એવી રીતે પટેલ સાહેબે વ્યવસ્થા ગોઠવી છે અને સિક્યુરિટી પણ બહુ સારી છે. તો આ વખતે એવી આશા છે કે પેપર નહીં જ ફૂટે અને શાંતિપૂર્ણ માહોલમાં પેપર પૂરું થશે એવી અમને આશા છે. અમરેલીમાં પણ ગીર સોમનાથ, જૂનાગઢ, ધોરાજીના પરીક્ષાર્થીઓ માટે પોલીસ દેવદૂત બની હતી. પરીક્ષામાં બેસવામાં પાસપોર્ટ ફોટા ભૂલી ગયેલ 3 પરીક્ષાર્થીઓને ગામમાં ફોટો પડાવી પરત કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. સાવરકુંડલાથી 3 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રથી ગામમાં લાવી ફોટો પડાવી કેન્દ્ર સુધી પહોંચાડવા માટે પોલીસે ગાડી દોડાવી હતી અને પોલીસે તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે જે મદદ કરી તે બદલ પરીક્ષાર્થીઓએ પણ પોલીસનો આભાર માન્યો હતો. આજે તલાટી કામ મંત્રીની પરીક્ષા છે, એ તલાટી કામ મંત્રીની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ આવેલા હતા. તેમાંથી અમારા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ સાહેબને ધ્યાને આવેલ કે સાવરકુંડલામાં SMGK હાઈસ્કૂલની અંદર 3 વિદ્યાર્થીઓ છે, જે 2 મહિલા વિદ્યાર્થી અને 1 પુરુષ વિદ્યાર્થી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટો નથી, જે જરૂરી હોય છે, જે હોલ ટિકિટમાં લગાવવાનો હોય છે. એના વિના પ્રવેશ આપવાનું નહીં એવું બોર્ડના આદેશ પ્રમાણે તેમની પાસે તાજેતરનો પાસપોર્ટનો ફોટો ના હોય જેથી પરીક્ષા આપી શકે નહીં તેવું લાગતા તાત્કાલિક, કારણ કે 11:40નો સમય થવા આવ્યો હતો અને 12 વાગ્યા સુધીમાં કાર્યવાહી પૂરી કરવી પડે એટલા માટે તાત્કાલિક SMGK હાઈસ્કૂલ જે છે શહેરથી બહાર આવેલી છે, ત્યાંથી 2.5-3 કિલોમીટર સુધી શહેરમાં કોઈ સ્ટુડિયો મળે નહીં. તો તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ મારા સુપરવિઝન નીચે અમારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI JK મોરીએ પોતાની ગાડીમાં બેસાડી અને મહિલાઓ અને એમનું તાત્કાલિક સિટીમાં લઈ જઈ ફોટો પડાવી અને સમય મર્યાદાની અંદર પાછા સ્કૂલે પહોંચાડી દીધેલા, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકેલા છે અને વિદ્યાર્થીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. આ કોઈ અમારી એક પ્રાથમિક ફરજ છે અને અમારા બોર્ડના અત્યારે જે અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબની પણ સૂચના છે કે આવું કોઈ હોય તો તાત્કાલિક પોલીસને કાર્યવાહી કરી અને એમને મદદરૂપ થવું, એ અનુસંધાને અમારા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબની સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવેલી. તો બીજી બાજુ પાટણમાં ગાંધીનગરથી તલાટીની પરીક્ષા આપવા માટે આવેલ કોમલ નામની વિદ્યાર્થીની પોતાના ડોક્યુમેન્ટ અને આધાર પુરાવાની જગ્યાએ પોતાના પતિના ડોક્યુમેન્ટ લઈને આવી ગઈ હતી, ત્યારે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે સત્વરે તેને વાનમાં બેસાડી ત્વરિત નવા આધાર પુરાવા બનાવી તેની પણ મદદ કરી. વિદ્યાર્થીઓને તપાસ કરી અને યુનિટની અંદર પ્રવેશ આપતા હતા તે દરમિયાન કોમલબેન નામના એક ઉમેદવાર પોતાનું આધાર કાર્ડ ભૂલી ગયેલા ઘરે, તો અમારી સેકન્ડ મોબાઈલમાં અલુભાને સાથે રાખી અને એમને આધાર કાર્ડ નવું બનાવી તાત્કાલિક મદદ કરી અને એમને પ્રવેશ આપ્યો છે.